તોડકાંડ સામે આવ્યું. પોલીસ આમ તો પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, પરંતુ હવે તેઓ તોડપાણી કરવામાં પણ મસ્ત જોવા મળ્યા છે. નાના ચિલોડા પાસેથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા દિલ્હીથી અમદાવાદમાં ફાઇનલ મેચ જોવા આવેલા એક યુવકને દારૂની એક બોટલ સાથે ઝડપ્યો હતો, પરંતુ પોલીસે તે યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને આસપાસના વિસ્તારમાં ફેરવી ઓનલાઈન 20,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પ્રવાસી સાથે પોલીસના વર્તનથી યુવક નારાજ થયો હતો. મહત્વનું છે કે અગાઉ પણ પોલીસના તોડકાંડનો પર્દાફાશ થયો છે, તેમ છતાં હજુ પણ કેટલાક તોડબાજ પોલીસ કર્મચારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તો જે લોકોને જનતાને સાચવવાની હોય છે, તે લોકોને શિસ્ત શીખવવાની હોય છે, અને તે લોકો જ આવી રીતે શિસ્ત ભંગ કરતા જોવા મળે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. નાના ચિલોડા પાસેનો આ બનાવ છે જ્યાં પોલીસ તોડ કરતી જોવા મળી. એક યુવકને પોલીસે દારૂની બોટલ સાથે ઝડપ્યો તો તેના સામે કાર્યવાહી કરવાના બદલે તેની પાસેથી પૈસા લેવામાં આવ્યા. કેટલું યોગ્ય કહી શકાય? ચેકપોસ્ટ પર ઉન્હોને હમે રોકા, મેરી ગાડી મેં એક એબ્સોલ્યુટ વોડકા કી બંધ બોટલ પડી થી. ઉન્હોને પૂછા આપકી ગાડી મેં કોઈ અલ્કોહોલ હૈ? મેને કહા મેરે પાસ એક બંધ બોટલ પડી હૈ. તો ઉન્હોને સબને હમે ઘેરા, હમે બહાર ઉતારા. મેં થા, મેરા એક દોસ્ત થા, हमारे फोन छीन लिए, मेरे ड्राइवर के फोन छीन लिए, हमें बिठा दिया. उसके बाद कहने लगे हम तुम्हें बंद करेंगे, फिर 2 लाख चलान है, फिर 1,40,000 चलान है. हरासमेंट करते रहे. उसके बाद हमारे को गाड़ी में बिठाया, फिर गाड़ी में घुमाने ले गए कि अब हम थाने जाएंगे. फिर नेगोशिएट करते रहे. फिर एंड में उसने यूपीआई के थ्रू हमसे 20,000 रुपये रिश्वत ली और हमें फिर छोड़ा. उसका यूपीआई का मैंने आपको स्क्रीनशॉट दिया है. वो 4-5 लोग थे. तो પોલીસે ઓનલાઈન 20,000 ટ્રાન્સફર કરાવ્યા છે. પોલીસના વર્તનથી યુવક નારાજ થયો અને તેને મીડિયા સામે વાત કરી, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તોડબાજ પોલીસની કામગીરી સામે વેધક સવાલો થઈ રહ્યા છે. પોલીસનું આ ટ્રાફિક પોલીસનું કામ છે કે લોકોને શિસ્તમાં રાખે, પરંતુ તે જ હવે તોડ કરશે તો પછી લોકો ક્યાં જશે? તો આપણા સાથે જોડાઈ ગયા છે ટ્રાફિક ડીસીપી સફીન હસન. જી, આપનું સ્વાગત છે. જે રીતના સમગ્ર બનાવ સામે આવ્યો છે, આ લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી ક્યારે થશે? જી ચોક્કસથી, આજે સવારે આ પ્રકારની ઘટના મીડિયાના માધ્યમથી સામે આવી છે. તાત્કાલિક એની અંદર તપાસ જે છે શરૂ કરવામાં આવી છે અને જે પણ જવાબદાર કર્મચારી કે ડીઆરપીના જવાન હશે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જી સફીન, જે પોલીસ હોય છે, ટ્રાફિક પોલીસ હોય કે પછી પોલીસ કર્મચારી હોય, તે લોકોની જે કાર્યવાહી હોય છે કે લોકોને શિસ્તમાં રાખે, પરંતુ હવે શિસ્ત ભંગ આ પોલીસ કર્મચારીઓ જ કરશે, તો પછી શું કહી શકાય એના માટે? ના જી ચોક્કસથી, થોડા દિવસ પહેલા પણ આવી બનાવ સામે આવેલો જેની અંદર તાત્કાલિક જે છે એ અસર જવાબદાર છે એમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો અને આ પ્રકારની કોઈ પણ પ્રકારની બેદરકારી જે છે ચલાવી દેવામાં નહીં આવે અને આ બનાવની અંદર પણ જે તથ્ય છે બહાર લાવીને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. જી, જેના પાસેથી આ દારૂની બોટલ ઝડપાઈ છે તેનો અમે ફેવર નથી કરતા, પરંતુ એક પોલીસ કર્મચારી જ્યારે આવું કાર્ય કરતો હોય ત્યારે હવે કડક કાર્યવાહી થશે કે પછી ક્યારે કાર્યવાહી આના વિરુદ્ધ કરવામાં આવશે? ના ચોક્કસથી, એની અંદર જે પણ સત્યાર્થ છે, ફરિયાદીનો પણ કોન્ટેક કરવાની કોશિશ થઈ રહી છે. હકીકત જે બહાર આવશે પ્રમાણે જવાબદાર લોકો વિરુદ્ધમાં એક્શન લેવામાં આવશે. જી આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે. તો જે ટ્રાફિક ડીસીપી છે સફીન હસન, તેમનું કહેવું છે કે જે જવાબદારો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેમના વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થાય છે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, ટ્રાફિક ડીસીપી નું કહેવું છે કે જે લોકો છે, જે જવાબદાર લોકો છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, ક્યારે પગલા ભરાશે, શું લાગી રહ્યું છે? બિલકુલ ક્રિષ્ના, કે જે ગત દિવસની વાત હતી ને, ગઈકાલે બપોરનો સમય હતો ને 11 વાગ્યાનો ટાઈમ હતો, ત્યારે આ યુવક જ્યારે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેને રોકવામાં આવ્યો.
ત્યારબાદ તેની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવીની જે તે વિસ્તારની અંદર તેને ફેરવવામાં આવ્યો ત્યારબાદ તેની પાસે સૌપ્રથમ તો 2 લાખ રૂપિયાની માંગણી હતી ત્યારબાદ 1,40,000 ત્યાર પછી તેની પાસેથી 20,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા ત્યારે જે યુવક હતો તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી મેચ જોયા બાદ જ્યારે નીકળ્યો ત્યારે જીએસટીવી પાસે આવ્યો હતો અને તેને તેની પાસે જે ઘટના બની હતી તેનો ઘટનાક્રમ સમજાવ્યો હતો પરંતુ આપણે કોઈ જે સામેવાળો વ્યક્તિ છે તેમજ પોલીસ કર્મચારીઓ છે કોઈનો ફેવર નથી કહી રહ્યા કે કોઈના વિશે વિરુદ્ધમાં નથી બોલી રહ્યા પરંતુ જે કૃષ્ણા છે જે વ્યક્તિ છે તે પણ ગુનામાં હતો ને પોલીસ પણ ગુનામાં છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈતી હતી પરંતુ તેની પાસે કાયદેસરની કાર્યવાહી ટ્રાફિક પોલીસ દ્વારા જી ડિવિઝન છે તેના દ્વારા કરવામાં નથી આવી પરંતુ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી એક બાજુ આ કૃષ્ણા જોવા જઈએ તો ખાખીને શર્મસાર કરતો કિસ્સો કહી શકાય કારણ કે આ અગાઉ પણ અનેક પોલીસ કર્મચારીઓ લાંચ લેતા પકડાયા હતા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે સફીન હસન જે ટ્રાફિક ડીસીપી છે તેમને જીએસટીવી સાથે જે ચર્ચા કરીને તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે અમારી કાર્યવાહી ચાલી રહી છે તપાસના કરી રહ્યા છીએ તેમજ તેમાં જે પણ પગલાં લેવાશે તે પગલાં લઈશું પણ ક્યારે લઈશું કેટલો સમય લાગશે તે તો કૃષ્ણા આની અંદર સમય બતાવશે કારણ કે આ અગાઉ મોટી માછલીઓ રહી જતી હોય છે અને જે નાના કર્મચારીઓ હોય છે તે ફસાઈ જતા હોય છે કારણ કે આની અંદર જે 4 થી 5 લોકો હતા કૃષ્ણા જોવા જઈએ તે વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં કહી રહ્યો છે ને 4 થી 5 લોકો છે તો આની અંદર જો જે નાના કર્મચારી છે ટીઆરબી જવાન હશે તો એમના ઉપર કાર્યવાહી થાય જે પોલીસ કર્મચારીઓ છે તેની ઉપર કાર્યવાહી ના થાય એવું ના બને કારણ કે આની અંદર 4 થી 5 લોકો હતા તેમના દ્વારા તેમજ જે વ્યક્તિ છે તેના દ્વારા કરવામાં આવ્યું હશે તો તેની ઉપર જે પણ પોલીસ કર્મચારી હશે તેની મિલીભગત હશે તો જ આ કાર્ય થયું હશે કારણ કે એક હાથે તાલી પડે તેવી નથી કૃષ્ણા કેમ કે જે પણ વ્યક્તિ હશે તેના દ્વારા કર્યું હશે તો તેનો અધિકારીને જે ચોકી ઇન્ચાર્જ હશે કે કોઈ પણ વ્યક્તિ હશે તેને ખ્યાલ હશે ત્યારે જ આ બનાવ બન્યો હશે અને ત્યારબાદ આ તો ચલો કિસ્સો સામે આવ્યો તો અત્યાર સુધી પણ આવું કરવામાં આવ્યું હશે જે કિસ્સા અત્યાર સુધી સામે નહીં આવ્યા હોય આ વ્યક્તિ આવ્યો ઓન કેમેરા બોલ્યો છે ત્યારે ખ્યાલ આવ્યો જો અત્યાર સુધીમાં આવા અનેક વખત કિસ્સા થયા હશે તો તેનો જવાબદાર કોણ એની અંદર શહેર ટ્રાફિક પોલીસ તપાસ કરશે કે નહીં તે સૌથી મોટો વિષય છે ત્યારે ડીસીપી ટ્રાફિક જે સફીન હસને કહ્યું છે કે આની અંદર કાર્યવાહી કરવામાં આવશે ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે કૃષ્ણા જી 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 આભાર સમગ્ર માહિતી આપવા માટે